છે વાહન, વાહન એટલે કે વાહન. જે આપણે રોજબરોજની જિંદગીમાં જે ઉપયોગી છે એવા વાહનો, વાહનનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે થાય છે. વાહન આપણે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આપણે કંઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે વાહનનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે હવાઈ માર્ગે હોય તો આપણે કયો શેનો ઉપયોગ કરી શકીએ? એરોપ્લેનનો. જ્યારે આપણે રસ્તા પર હોય ત્યારે શેનો ઉપયોગ કરી શકીએ? એટલે કે પહેલાંથી ચાલતી એવી ગાડીઓનો ઉપયોગ કરી શકીએ. અને જ્યારે આપણે પાણીમાં હોય ત્યારે આપણે સ્ટીમર એવા અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાહનનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આ બધાના વાહનથી આપણે આ બધા વાહનોની મદદથી આપણે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી આપણે જઈ શકીએ છીએ. આ હતું વાહન. હવે આપણે વાહનમાં થોડું વધારે સમજીએ. ચેપ્ટર નંબર 7 એમાં ક્વેશ્ચન નંબર 1 પઢો ઓર સમજો, એટલે કે વાંચો અને સમજો. વાંચો અને સમજવાનું છે. પહેલો શબ્દ છે બસ. બસ એટલે બસ. રેલગાડી એટલે રેલગાડી. મોટર એટલે કાર, અથવા તો આપણે એને મોટર પણ કહી શકીએ છીએ. હવાઈ જહાજ એટલે વિમાન. બેલગાડી એટલે બળદગાડી. સ્કૂટર એટલે સ્કૂટર. ઘોડાગાડી એટલે ઘોડાગાડી. સાયકલ એટલે સાયકલ. રિક્ષા એટલે રિક્ષા. ટ્રક એટલે ટ્રક. ક્વેશ્ચન નંબર 2 ચિત્રમાં દિયે હોય વાહનો કે નામ લખો, એટલે કે ચિત્રમાં આપણે આપેલા વાહનોના નામ લખવાના છે. તો આપણે સૌપ્રથમ પહેલું ચિત્ર દેખાય છે ઘોડાગાડીનું. શેનું છે? ઘોડાગાડીનું. ઘોડાગાડીમાં આપણે માલ સામાનની હેરફેર કરી શકીએ છીએ. ઘોડાગાડી છે ઘોડાગાડી. ઘોડાગાડી છે ઘોડાગાડી. ઘોડાગાડી છે ઘોડાગાડી. નેક્સ્ટ ચિત્ર આપણે આપેલું છે બસ. બસનો ઉપયોગ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે થાય છે. તેમાં આપણે ઘણા બધા માણસોનો સમાવેશ થાય છે. તે ઘણા બધા માણસોને તેમાં આપણે ઉમેરી શકીએ છીએ. બસ, બસ સે બસ. બસ સે બસ. બસ સે બસ. નેક્સ્ટ ચિત્ર આપણે દેખાય છે રિક્ષાનું. તો રિક્ષાનો ઉપયોગ આપણે બે કે ત્રણ વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મદદ થાય છે. રિક્ષા છે રિક્ષા. યાદ રાખજો બાળમિત્રો કે રિક્ષા એમાં ક્ષત્રિય પણ ક્ષ નથી આવતો, ક્ષ મીંડાવાળો ક્ષ આવે છે. અને એમાં વચ્ચે કપલકો અડધો હોય છે, એટલે કે રિક્ષા. રિક્ષા છે રિક્ષા. રિક્ષા છે રિક્ષા. રિક્ષા છે રિક્ષા. નેક્સ્ટ ચિત્ર આપણે આપેલું છે મોટરનું. તો મોટર છે કાર. એમાં પણ આપણે ત્રણ કે ચાર વ્યક્તિ મુસાફરી કરી શકીએ છીએ. મોટર છે મોટર. મોટર છે મોટર. નેક્સ્ટ એના પછીનું ચિત્ર છે સાયકલ. સાયકલ છે સાયકલ. હિન્દીમાં આપણે એને સાઈકલ કહેવામાં આવે છે, સાયકલ. જ્યારે ગુજરાતીમાં આપણે તેને સાયકલ કહીએ છીએ, એટલે કે સાયકલ છે સાયકલ. સાયકલમાં એક વ્યક્તિ જઈ શકે છે. સાયકલ કે સાયકલ. સાયકલ છે સાયકલ. સાયકલ છે સાયકલ. તમને ખબર છે આ સાયકલ છે તેમાં આપણે પેટ્રોલ ડીઝલ કોઈ પણ વસ્તુનો ઉપયોગ થતો નથી. બધા વાહનોમાં પેટ્રોલ ડીઝલ ગેસ આના દ્વારા બધી ચાલતા વાહનો છે. જ્યારે સાયકલ છે તે પગ દ્વારા ચાલતું એક વાહન છે. નેક્સ્ટ આપણે દેખાય છે ટ્રક. ટ્રકમાં આપણે ઘણો બધો માલ સામાન હેરફેર કરવા માટે ઉપયોગ થાય છે. ટ્રક છે ટ્રક. ટ્રક છે ટ્રક. ટ્રક છે ટ્રક. નેક્સ્ટ આપણે દેખાય છે બેલગાડી. બેલગાડી છે બળદગાડી, એટલે કે આગળ બળદ હોય છે અને પાછળ એક ગાડા જેવું હોય છે. તેનો ઉપયોગ વધારે પડતો ખેતરમાં ખેડૂતો કરે છે. અને તે પણ પેટ્રોલ ડીઝલ એવા દ્વારા પેટ્રોલ ડીઝલ વગેરે આ બધી વસ્તુઓ વગર ચાલતી આ એક વાહન છે. બેલગાડી છે બળદગાડી. બેલગાડી છે બળદગાડી. બેલ
માં ઘણા બધા માણસો મુસાફરી કરી શકે છે. નેક્સ્ટ આપણે દેખાય છે સ્કૂટર. સ્કૂટર છે સ્કૂટર, સ્કૂટર છે સ્કૂટર. તેમાં પણ બે કે એક બે કે ત્રણ વ્યક્તિ જઈ શકે છે. નેક્સ્ટ આપણે દેખાય છે હવાઈ જહાજ. હવાઈ જહાજ છે વિમાન. હવાઈ જહાજ છે વિમાન. હવાઈ જહાજ છે વિમાન. આ એક વાહન તે આ એક વાહન તે હવાઈ હવાઈ એટલે કે આકાશમાં ઉડનારું આ વાહન છે. આ આકાશમાં ઉડનારું એક વાહન છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. ઉપર કે ચિત્રોનું નામ નીચે ક્રમ સે લખો. એટલે કે આપણને જે ઉપરના ચિત્રો દેખાય છે તેના જ નામ આપણે ક્રમ પ્રમાણે લખવાના છે. તો પહેલા બોક્સમાં લખીશું આપણે ઘોડાગાડી છે ઘોડાગાડી. બીજા બોક્સમાં લખીશું બસ છે બસ. ત્રીજા બોક્સમાં લખીશું રિક્ષા છે રિક્ષા. ચોથા બોક્સમાં લખીશું આપણે મોટર છે કાર અથવા તો મોટર. પાંચમા બોક્સમાં લખીશું આપણે સાયકલ છે સાયકલ. છઠ્ઠા બોક્સમાં લખીશું આપણે ટ્રક છે ખટારો. સાતમા બોક્સમાં લખીશું આપણે બેલગાડી છે બળદગાડી. આઠમા બોક્સમાં લખીશું આપણે રેલગાડી છે રેલગાડી અથવા તો ટ્રેન. નવમા બોક્સમાં લખીશું સ્કૂટર છે સ્કૂટર અથવા તો એને આપણે સ્કૂટર તરીકે છોડીશું. અને દસમા બોક્સમાં લખીશું આપણે હવાઈ જહાજ છે વિમાન. તમને ખૂબ જ સરસ રીતે વાહનોના નામ સમજાઈ ગયા છે. તો ચાલો હવે આપણે બીજા ચાર્ટ દ્વારા અલગ અલગ નામને સમજી લઈએ જે આપણા જીવનમાં ઘણા ઉપયોગી હોય તેવા. વ્હીકલ્સ એટલે કે વાહનોને આપેલા છે. એમાં સૌ પ્રથમ પહેલું ચિત્ર છે સાયકલ છે સાયકલ. સાયકલ છે સાયકલ. સાયકલ છે સાયકલ. બીજું ચિત્ર આપણે દેખાય છે સાયકલ રિક્ષા છે સાયકલ રિક્ષા. સાયકલ રિક્ષા છે સાયકલ રિક્ષા. સાયકલ રિક્ષા છે સાયકલ રિક્ષા. આ એક સાયકલ અને પાછળ એક બેસવાની જગ્યા હોય તેવું એક વાહન છે એને સાયકલ રિક્ષા કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે આપેલું છે સ્કૂટર છે સ્કૂટર. સ્કૂટર છે સ્કૂટર. સ્કૂટર છે સ્કૂટર. નેક્સ્ટ આપણે આપેલું છે મોટરસાયકલ છે મોટરસાયકલ. મોટરસાયકલ છે મોટરસાયકલ. મોટરસાયકલ છે મોટરસાયકલ. નેક્સ્ટ રિક્ષા છે રિક્ષા. રિક્ષા છે રિક્ષા. રિક્ષા છે રિક્ષા. નેક્સ્ટ આપણે આપેલું
नेक्स्ट चैप्टर आपणे आ વિડિયોમાં શીખી જઈશું ચેપ્ટર નંબર 9 એટલે કે ચેપ્ટર નંબર 9 નું નામ છે ઘડી ઘડી એક કવિતા છે ઘડી એટલે કે ઘડિયાળ ઘ ડી યાળ ઘડિયાળ એ એક કવિતા છે આ ખૂબ સરસ મજાની કવિતા છે તમને ખબર છે તેમાં શું આવે છે તેમાં આપણે સમયની કિંમત સમજાવે છે કે ધીરે ધીરે ચાલતી આ ઘડિયાળ આપણે સમયનું કેટલું જ્ઞાન સમજાવે છે એના વિશે આ કવિતામાં આપણે આજે સમજવાનું છે અહીંયા આપણે એક સરસ મજાની ઘડિયાળ દેખાય છે ને ઓકે તેમાં કેટલા અંક હોય છે 12 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ખૂબ જ સરસ હવે આ પાટાને આપણે કયો પાટો કહીશું આ પાટાને આપણે પહેલા પાટો કહીશું કેવો પાટો કહીશું પહેલા પાટો તે સૌથી નાનો હોય નાના પાટાને હંમેશા કયો પાટો કહેવાય પહેલા પાટો ત્યારબાદ આ પાટો દેખાય છે એ આપણે સેકન્ડ પાટો દેખાય છે એટલે કે એક એક સેકન્ડે તે પાટો ફરતો રહે છે અને એવી રીતના 1 2 3 4 એમ સેકન્ડ કરી કરીને એક મિનિટ બને છે તો આ કયો પાટો છે આ મિનિટ પાટો છે તો હવે આપણે ખ્યાલ આવી જાય કે આ કયો પાટો છે કલાક પાટો આ મિનિટ પાટો અને આ સેકન્ડ પાટો એક એક સેકન્ડ બની અને 60 સેકન્ડ ભેગી કરે અને એક મિનિટ બને છે જ્યારે એવી 1 2 3 4 અને 5 બને ત્યારે 5 મિનિટ બને છે 5 10 15 20 25 30 35 40 45 50 55 અને 60 મિનિટ પૂરી થાય એટલે 1 કલાક પૂર્ણ થાય છે એટલે 1 કલાક પૂર્ણ થાય છે એવું કહેવામાં આવે છે આપણે આ ઘડિયાળ હવે ઘડિયાળમાં તો તમને જોતા આવડતું જ હશે આ કાંટો બે ઉપર છે અને મિનિટ આ કયો કાંટો છે કલાક કાંટો અને મિનિટ કાંટો 10 ઉપર છે એટલે કે કેટલા મિનિટ કેટલા ઉપર છે 10 ઉપર નાનો કાંટો કેટલા ઉપર છે બે ઉપર તો આપણી ઘડિયાળમાં અત્યારે કેટલા વાગેલા છે ખબર છે નહીં ને 2:50 કેટલા વાગ્યા છે 2:50 એવું હોય છે 2:50 આપણે બોલીશું શું બોલીશું નહીં 2:50 નહીં બોલીશું કારણ કે આ કાંટો સંપૂર્ણ બે ઉપર આવેલો નથી એવું દેખાય છે 2 થી થોડો આગળ જો કર્યો છે કેટલો શું જો કર્યો છે 2 થી થોડો આગળ એટલે કે 2 અને 3 એની વચ્ચે છે એવું છે ને રાઈટ તો 2 અને 3 ની વચ્ચે હોય એટલે આ કાંટો 2 અને 3 ની વચ્ચે છે તો એ જ કાંટો જો અહીંયા હોય તો આપણે પ્રોપર એને અઢી વાગ્યા હોય એવું બોલશું હવે આ કાંટો ઉપર જતો જતો ઉપર જાય છે એટલે કે આપણે એને એવું કહી શકાય કે 3 વાગવામાં 10 મિનિટની વાર છે કેટલા મિનિટની વાર છે 3 વાગવામાં 10 મિનિટની વાર છે એટલે આપણે એને 2:50 એવું કહી શકીએ જો તે કાંટો સંપૂર્ણ બે ઉપર હોય તો આપણે 1:50 એવું કહી શકીએ 1 અને 2 ની વચ્ચે હોય તો આપણે એને 1:50 એટલે કે 2 વાગવામાં 10 મિનિટની વાર છે એવું આપણે કહી શકીએ પરંતુ અહીંયા કાંટો આપણે દેખાય છે 2 અને 3 ની વચ્ચે પ્રોપર 2 આવેલો નથી આ પ્રોપર 2 નથી આ 2 અને 3 ની વચ્ચે છે એટલા માટે આ કાંટાને આપણે 2 અને 3 ની
चलते रहो यह
खाली जगह में लखी अपने चलती तो टिक टिक करती चलती घड़ी। क्वेश्चन नंबर बे, समय का खाली जगह पर आती घड़ी। कौंस की अंदर आपने आपेलू है जान अने ज्ञान, तो आपणे शुं आवे छे खाली जग्यामां? खाली जग्यामां आवशे ज्ञान, तो आपणे जानी ऊपर ओब्लिक निशानी अने खाली जग्यामां लखशे ज्ञान। समय का ज्ञान कराती घड़ी। क्वेश्चन नंबर 3, खाली जग्या सबको जगाती घड़ी। कौंसमां आपणे आपेलू छे सुबह अने शाम, तो खाली जग्यामां शुं आवशे? सुबह, तो शामनी ऊपर ओब्लिक निशानी અને ખાલી જગ્યામાં લખશે આપણે શુભ, એટલે કે શુભ સબકો જગાતી ઘડી। ક્વેશ્ચન નંબર 4, ખાલી જગ્યા રહો યહ શીખ દેતી ઘડી। કૌંસમાં આપણે આપેલું છે છતે ઓગે સોતે, તો શું આવશે ખાલી જગ્યામાં? ખાલી જગ્યામાં આવશે ચલતે, તો આપણે કૌંસની અંદર સોતે ઉપર ઓબ્લિકની નિશાની કરશી અને ચલતે આપણે ખાલી જગ્યામાં લખશું, એટલે ખાલી જગ્યા બનશે ચલતે રહો યહ શીખ દેતી ઘડી। क्वेश्चन नंबर 5, समय को खाली जगह है घड़ी। काउंस में आपने आप कहीं उसे रुलाती उल्लिख समझाती, तो शू आवशे? समझाती, तो रुलाती ऊपर उल्लिखित निशानी अने खाली जगह में लखशे आपणे समय को समझाती है घड़ी। नेक्स्ट क्वेश्चन नंबर 2, घड़ी में देखो रिक्त स्थान में समय लिखिए, એટલે કે ઘડિયાળમાં જોઈને खाली जगह में समय લખવાનો છે। पहली घड़ियाल में कितना वगैरह छे? हाँ जो कल्ला काटो कोई ऊपर छे, कल्ला काटो 4 ऊपर छे अने मिनिट काटो 12 ऊपर छे, तो घड़ियाल में कितना वगैरह होय? 4। બીજી ખાલી જગ્યા બીજી ઘડિયાલ માં શું આપેલું છે? કલ્લા કાંટો ક્યાં છે? રાઈટ, કલ્લા કાંટો આપણે 4 ઉપર આપેલો છે અને મિનિટ કાંટો આપણે 3 ઉપર આપેલો છે, એટલે કે 5 10 15, તો કેટલા વાગ્યા હશે? 4 15, એટલે એને 4:15 કહેવાય। ત્રીજી ખાલી જગ્યામાં ત્રીજી ઘડિયાળમાં આપણે આપેલું છે મિનિટ કાંટો 4 અને 5 ની વચ્ચે, સોરી કલાક કાંટો 4 અને 5 ની વચ્ચે છે, જ્યારે મિનિટ કાંટો 6 ઉપર છે, તો કેટલા વાગ્યા હશે? ગણી લઈએ આપણે 5 10 15 20 25 અને 30, તો શું થશે? 4 30, કારણ કે 4 અને 5 ની વચ્ચે છે। કયો કાંટો? કલાક કાંટો, એટલે વાગ્યા હશે 4:30, એને 4:30 કહેવાય। ચોથી ઘડિયાળ આપણે આપેલી છે એમાં ક્યાં આવેલો છે કાંટો? 4 અને 5, 5 ની એકદમ નજીક, એટલે કે 5 પાસે આવેલો છે અને મિનિટ કાંટો આપણે આપેલો છે 9 ઉપર, કલાક કાંટો 5 ઉપર અને મિનિટ કાંટો 9 ઉપર, તો કેટલા વાગ્યા હશે? 5 10 15 20 25 30 35 40 45, તો કેટલા વાગ્યા હશે? 4:45, એટલે કે આને પોણા 5 કહેવાય। તો હવે બાળકો તમને ખૂબ જ સરસ રીતે ઘડિયાળ આ કવિતા છે એ તમને ખૂબ જ સરસ